આપણે આ વિડિયોમાં કોઈ પણ બે રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા વચ્ચે ઇ રેશનલ નંબર એટલે કે અસમ્ય સંખ્યા હોય છે તે સાબિત કરીશું ધારો કે એક સમ્ય સંખ્યા અહીં આર વન છે અને બીજી સમય અહીં આર ટુ છે હવે આ બંને સમય સંખ્યા વચ્ચે એક અસમ્ય સંખ્યા આપણે શોધી શકીએ ધારો કે આ અસમ્ય સંખ્યા છે અસમ્ય આપણે ઓછામાં ઓછી એક સંખ્યા શોધી શકીએ અહીં ઘણી બધી સમય સંખ્યાઓ મળે આપણે કહી શકીએ કે કોઈ પણ બે સમય મળે આપણે જીરો થી સમજીએ જો આપણે અંતરાલ સમજીએ તો ત્યાં અસમય સંખ્યાઓ મળે જો આપણે અસમય સંખ્યાની ચર્ચા કરતા હોય તો એક અસમય સંખ્યા આપણા ધ્યાનમાં આવી શકે વન બાય સ્કવેર રૂટ ઓફ ટુ અને આના બરાબર સ્કવેર રૂટ ઓફ ટુ ડિવાઈડ બાય ટુ લખી શકીએ હવે જો આપણે આને ઉકેલીએ તો આના બરાબર અંદાજે આપણને પોઈન્ટ થી એક ના વચ્ચે મળે છે આથી આપણે જીરો અને એક ના વચ્ચે વન બાય વન બાય સ્કવેર રૂટ ઓફ ટુ લખી શકીએ અહીં આપણે સાબિત કરવાના છે કે કોઈ પણ બે સમ્ય સંખ્યા વચ્ચે અસમ્ય સંખ્યા હોય છે આપણે અસમતાઓના આ ગણથી શરૂઆત કરીએ અહીં આપણે અને r1 ધારી લઈએ અને r2 ધારી લઈએ પછી 1/√2 થી ઉકેલીશું કે કોઈપણ બે સમમે સંખ્યા વચ્ચે ઓછામાં ઓછી એક અસમમે સંખ્યા હોય છે આપણે આ 0 થી 1 ના અંતરાલના બદલે તેમનો અંતરાલ 0 અને તે બે સંખ્યાના વચ્ચેનો તફાવત લઈએ આથી r1 અને r2 વચ્ચેનો અંતર r2 r1 મળે

ગ્રેટર ધેન થશે જો આપણે આ અસમતાની જુદી જુદી બાજુએ કંઈક જીરો કરતાં મોટા વડે ગુણિયે તો તેમની અસમતા બદલી શકાય નહીં આથી આ જીરો ગુણ્યા તેુટ ઓફ ટુ ને આના સાથે ગુણીએ તો વન બાય સ્ક્વેર રૂટ ઓફ ટુ ગુણ્યા આર ટુ માઇનસ આર વન મળે લેસ ધેન હવે એક ગુણ્યા આને કરતાં આપણને આર ટુ માઇનસ આર વન મળે હવે આપણે આ બધી બાજુએ આર ને ઉમેરીએ જો આપણે અસમતાની બધી બાજુએ કંઈક ઉમેરીએ તો પણ અસમતા બદલાશે નહીં આથી આપણે બધી બાજુએ હવે આના બરાબર આર વન પ્લસ જીરો એટલે કે આર વન લેસ ધેન આર વન પ્લસ આ પદ આપણે તેને કોપી કરી લઈએ તે આપણને અહીં મળે લેસ ધેન હવે આ r1 plus r2 minus r1 શું મળે તો આ r1 અને આ r1 કેન્સલ થઈ જશે અને આપણે r2 મળશે આથી અહીં આપણે બે સમ્ય સંખ્યા લીધી અને r2 ને r1 કરતા મોટું ધાર્યું અને તે બે સમ્ય સંખ્યા વચ્ચે આ અસમ્ય સંખ્યા મળે તમે r1 ને લઈને અથવા કોઈ નાની સમ્ય સંખ્યા લઈને તેને 1/√2 તે બે સમ્ય સંખ્યા વચ્ચેનો તફાવત લો તો આ આપણને અસમ્ય સંખ્યા મળે અસમ્ય હવે આપણે કઈ રીતે સમજી શકીએ કે આ સંખ્યા છે આમ પ્રથમ અને અસમ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને અસમ્ય સંખ્યા મળે તથા સમય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો સરવાળો કરતા આપણને અસમ્ય સંખ્યા મળે આ રીતે બે સમ્ય સંખ્યા વચ્ચે અસમ્ય સંખ્યા મેળવી શકીએ